गुजरात विधानसभानी ચૂંટણીમાં વધુ ને વધુ બેઠકો પ્રાપ્ત કરવા માટે હવે તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી રણનીતિ ઘડવામાં લાગી ચૂકી છે. એવામાં પંજાબમાં આમ આદમી પાર્ટીને જે જીત મળી છે તે બાદ હવે ગુજરાતની રાજનીતિ પર નજર છે અને વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. પરંતુ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે કંઈક એવું થયું કે નેતાઓ અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. આજ મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા છે. શું કહ્યું છે આવું જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે કેટલાક કાર્યકર્તાઓને જોઈનિંગ કરવાનું, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જોઈનિંગ કરવાનું નાટક કરી રહી છે અને જાહેરાત થઈ રહી છે કે 3000 લોકો, 1500 થી 2000, 3000 લોકોને એક આંકડાઓ, એલ્ફેલ આંકડાઓ આપી અને એવી કોશિશ થાય છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં લોકો જઈ રહ્યા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આમ આદમી પાર્ટીએ જેમને કચરો ગણીને જે કાર્યકર્તાઓને પાર્ટીમાંથી ફેંકી દીધા હતા, જેમને પાર્ટીની અંદર કોઈ જેમની કોઈ દરકાર નહોતી, એવા લોકો 4 થી 5 જણાને 3000 લોકો છે એવું કરીને બતાવીને ત્યાં જોઈન કરવામાં આવી રહ્યા છે. તદ્દન એક ખોટો માહોલ ઉભો કરવાનો, આમ આદમી પાર્ટી તૂટી અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય છે એવો માહોલ ઉભો કરવાની કોશિશ થઈ રહી છે. અમે લોકો આજે ખુશ છે કે આમ આદમી પાર્ટીની અંદર જેની વેલ્યુ નહોતી, જે લોકોની પોતાનું કોઈ ચરિત્ર નહોતું, એવા લોકો આજે ભાજપમાં ગયા છે અને અમને આશ્કારો છે કે એમનો જે ચહેરો છે સામે આવ્યો છે. અને વાત રહી ત્યાં જે જોડાઈ રહ્યા છે એમાંથી અસંખ્ય એવા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે અને એવું બતાવવા જઈ રહ્યા છે કે બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. દુઃખ સાથે સી આર પાટીલ જેવા વ્યક્તિ પાસે આટલો આવો સમય, આમ આદમી પાર્ટીને આવી રીતે બદનામ કરવાનો જે સમય અને પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે એ પણ દુઃખની બાબત છે. અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમે જેમને જોઈન કર્યા છે એમાંથી માત્ર 30 જણનું એવું લિસ્ટ આપો કે જે ખરેખર આમ આદમી પાર્ટીના ક્યારેય કોઈ સભ્ય રહી ચૂક્યા હોય. હું દાવો કરું છું કે કોઈ પણ એવો વ્યક્તિ આમ આદમી પાર્ટીમાંથી કે જે પાર્ટીનો કાર્યકર્તા હતો, સનિષ્ઠ રીતે જોડાયેલો હતો, એ આમ આદમી પાર્ટીમાંથી ગયો નથી. અને આજે જે કંઈ પરિસ્થિતિ છે એ જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી રહી છે. એમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીને એક જ પાર્ટી જે છે એ ચેલેન્જ આપી શકે એમ છે, એ છે આમ આદમી પાર્ટી. આપ ગુજરાતમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગી રહ્યું છે તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેનો સાથ છોડી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે આમ આદમી પાર્ટી હવે મજબૂત થશે કે કેમ. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.